નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. રાજકોટમાં ખાડાએ પિતા પુત્રનો જીવ લીધો, રાહદારીને બચાવવામાં ટ્રકના જોટા હેઠળ કચડાયા. રાજકોટમાં એક ખાડો પિતા પુત્ર માટે કાળ બન્યો. રાજકોટમાં ડમ્પરની અડફેટે આવેલા પિતા પુત્રના ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. ઘટનાસ્થળ પર જ શૈલેષ પરમાર અને અજય પરમારના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો. રાજકોટ શહેરના સંતકવિ રોડ પર આવેલા રામાપીરના મંદિર પાસે આ બનાવ બન્યો હતો. પિતા પુત્ર બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે એક રાહદારીને બચાવવા જતા બાઇક ખાડામાં સ્લીપ થઈ ગયું અને ત્યારે જ બાજુમાંથી પસાર થતા કાળમુખા ટ્રકના ટોથિંગ વ્હીલમાં પિતા પુત્ર આવી જતા 2 સેકન્ડમાં બંનેના પ્રાણ પંખીરૂ ઉડી ગયા હતા. સમગ્ર ઘટનાના હચમચાવી નાખે તેવા સીસીટીવી સામે આવ્યા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે પિતા પુત્ર સંતકવિ રોડ પર બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસેથી ડમ્પર પસાર થઈ રહ્યું હતું ત્યારે આગળ અન્ય વ્યક્તિને બચાવવા જતા બાઇક ખાડામાં ચલાવ્યું હતું. ખાડામાંથી પસાર થતું બાઇક અચાનક સ્લીપ થઈ ગયું. બાઇક સ્લીપ થતા પિતા પુત્ર ધડામ દઈને નીચે પડે છે ત્યારે જ ટ્રકના પાછળના ટોથિંગ ટાયર નીચે આવી ગયા હતા. બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. ઘરના બંને મુખ્ય સભ્યોના અકસ્માતમાં મૃત્યુ થતા પરમાર પરિવાર પર આભ તૂટી પડ્યું. પરિવારે એક સાથે 2 પુરુષોને ગુમાવ્યા. બંનેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર બનાવને લઈ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા. મૃતક શૈલેષભાઈ પરમાર સંતકવિ રોડ પર પોતાના ઘરે જ ચેઇન કટિંગ કરીને મજૂરી કામ કરતા હતા. મૃતક અજય પરમાર સુરત LNT માં નોકરી કરતો હતો. કૌટુંબિક બહેનના લગ્ન હોવાના કારણે અજય પરમાર સુરતથી રાજકોટ આવ્યો હતો. ગોધરા હાઈવે પર જાનૈયાઓએ ચાલુ કારે કાર પર ઉભા રહી ડાન્સ કર્યો. પંચમહાલના લગ્નમાં જાનૈયાઓ ભાન ભૂલી ગયા. લગ્નની મજામાં જાનૈયાઓ એવા ભાન ભૂલી ગયા કે જીવને પણ જોખમમાં મૂકી દીધો. ગોધરા વડોદરા હાઈવે પર જાનૈયાઓને લગ્નમાં નશામાં ચૂર કાર ઉપર ચડી ડાન્સ કર્યો. કારમાં સવાર 5 થી 6 લોકોએ કાર પર ઉભા રહી ઠુમકા માર્યા, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી, રોડ પર સ્ટન્ટ કરી, રોડ પર અન્ય વાહન ચાલકોમાં દહેશત ફેલાવી. ગોધરા વડોદરા હાઈવે માર્ગ ઉપરથી પસાર થઈ રહેલી એક જાનમાં જાનૈયાઓ કાર પર જોખમી રીતે સ્ટન્ટ કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પૂર ઝડપે પસાર થતી કારમાં યુવાનો લટકાયેલા અને ડીજેના તાલે નાચતા હાલતમાં દ્રશ્યોમાં કેદ થયા. યુવાનો ચાલુ કારના આગળના ભાગે બેસીને નાચતા હોય તેવો વિડીયો વાયરલ થયો. હાલમાં યુવાઓ નશામાં હોવાની જાણકારી પણ મળી રહી છે. સુરતમાં બાળકોને શિક્ષણના પાઠ ભણાવતા શિક્ષકો જ ઝઘડી પડ્યા. સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક સ્કૂલમાં થોડા દિવસ પહેલા એક શિક્ષિકાએ આચાર્ય દ્વારા મારી ખોટી ફરિયાદ કરવામાં આવી છે અને મારી પાસે બધું કામ કરાવડાવે છે તેવું કહીને સ્કૂલ માથી લીધી. સ્કૂલમાં પોલીસ બોલાવવા સાથે ઉગ્ર બોલાચાલી કરીને સ્કૂલ અને આચાર્યની ઓફિસમાં જ ગાળો આપી. આ ઉપરાંત પોલીસને કહ્યું કે આ બંનેને હાલ ઉચકો અને પોલીસ સ્ટેશન લઈ જાઓ અને ત્યારબાદ હોબાળો મચાવી આ વાતને વધુ ઉગ્ર રીતે રજૂ કરવામાં આવી. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ઘર્ષણ અને ઝપાઝપીના દ્રશ્યો છે. સુરતની શાળા નંબર 215માં પ્રવાસી શિક્ષક દ્વારા હોબાળો કરવામાં આવ્યો. શિક્ષિકા દીપાલી વાનખેડે નામની મહિલા શિક્ષિકાનો વિડીયો વાયરલ થયો. વાયરલ વિડીયોમાં શિક્ષિકા દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા. મહિલા શિક્ષિકાએ પોલીસની હાજરીમાં અશોભનીય વાણી વિલાસ કર્યો. વાયરલ વિડીયો શિક્ષણ સમિતિ માટે તપાસનો વિષય બન્યો છે. સુરતમાં પાનના ગલ્લે થયું ધીંગાણું, યુવકે ચપ્પુથી કર્યો હુમલો. સુરતમાં ગુંડાઓ બેફામ બન્યા છે તેનો આ રહ્યો પુરાવો. સુરતના ઉલપાડમાં ઉમરા ખાતે પાનના ગલ્લે ધીંગાણું થયું હતું. પાનની દુકાને દારૂના નશામાં ચૂર યુવાને અન્ય યુવાન પર ચપ્પુના ઘા મારી દેતા હડકંપ મચી ગયો. ચપ્પુ લઈને યુવાન પર હુમલો કરતા આ વિસ્તારમાં દહેશત ફેલાઈ. આરોપી હરી ઉર્ફ રોબિન નામના યુવકે પાનના ગલ્લા પર ઉભેલા રત્નકલાકાર સાથે પહેલા ઝઘડો કર્યો હતો. શરૂઆતમાં મામલો શાંત થયો હતો પરંતુ બાદમાં આ બોલાચાલી ઉગ્ર બની જતા મામલો વિચક્યો હતો. આરોપીએ ફરી પાનના ગલ્લા પર આવીને રત્નકલાકાર પર આરોપી હરી ઉર્ફે રોબિનના ભાઈ રવિ રામે ચપ્પુથી હુમલો કર્યો. રત્નકલાકાર યુવાનને પગના ભાગે ઇજા પહોંચતા તેમણે તુરંત સારવાર માટે લઈ જવાયો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ અંગે પોલીસે ફરિયાદ નોંધીને આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. અરવલ્લીના મેઘરજમાં ગુંડાઓ બેફામ, જાહેરમાં એક મહિલાને કરી ધોલાઈ. અરવલ્લીના મેઘરજના રોડ પર થઈ જબરી ધમાલ. રોડ પર જાહેરમાં આતંક મચાવ્યો. પંચાલ રોડ પર બાઇક સવાર સાથે એક ગુંડાએ મારામારી કરી. જાહેરમાં મારામારી કરી હંગામો મચાવતા રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો. એક વ્યક્તિએ નશાની હાલતમાં કોઈ બાબતે બાઇક સવાર સાથે બોલાચાલી કરી. બાઇક સવાર 2 દીકરા અને માતા સાથે ગાળાગાળી કરી હતી. અસામાજિક તત્વો એટલા બેફામ બની ગયા કે મહિલા સાથે પણ મારામારી કરી હતી. અસામાજિક શખ્સે માતાનું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો હોવાનો પણ આક્ષેપ થયો. આ મામલે પોલીસે 4 શખ્સો સામે ફરિયાદ નોંધી છે. રાજકોટમાં લુક્કાઓ બેફામ બન્યા, વાહન અથડાતા થઈ અથડામણ. કહેવાતું સ્માર્ટ શહેર, કહેવાતું સુરક્ષિત રાજકોટ કેટલું સુરક્ષિત છે તે આ દ્રશ્યો જ કહી રહ્યા છે. રાજકોટના રૈયા રોડ પર ગુંડાઓએ એવો ઉપાડો લીધો કે રોડ પર હાહાકાર મચી ગયો.
સદગુરુ કોમ્પ્લેક્સ પાસે વાહન અથડાવટ જેવી બાબતે મારામારી કરી હતી. લુખાઓએ આ વાતને એટલું મોટું સ્વરૂપ આપી દીધું કે પાઇપ અને ધોકાને લઈને આવી પહોંચ્યા હતા અને લોકોને મારી મારી અધમુવા કરી નાખ્યા. એવી બબાલ કરી કે આસપાસના લોકો ડરી ગયા. રોડ પર દહેશત ફેલાઈ ગઈ હતી. યુવાને પ્રેમ લગ્ન કરતા આખા પરિવારને મળી સજા. 35 લોકોના ટોળાએ ઘરમાં કરી તોડફોડ. આણંદના સુંદલપુરામાં એક યુવાનને પ્રેમ લગ્ન કરવાની સજા તેના પરિવારને મળી. યુવતીના પરિવારે યુવાનના ઘર પર હુમલો કરી ઘરને વેરવિખેર કરી નાખ્યું, ઘરમાં તોડફોડ કરી લોકોને ઇજા પહોંચાડી. યુવાને 3 વર્ષ પહેલા યુવતી સાથે ભાગીને કોર્ટ મેરેજ કર્યા હતા. જીવાતનો ખાર રાખીને પરિવારે યુવાનના પરિવારને બરબાદ કરી દેવાના સોગંદ લીધા. 30-35 લોકોના ટોળાએ યુવાનના ઘરે પહોંચીને તોડફોડ કરી, લાકડી અને દંડાથી ગર્ભવતી યુવતીને પણ મારી, તો અસામાજિક તત્વોએ ઘરમાં માટલા પણ ફોડ્યા, ઘરના દરવાજા તોડી નાખ્યા, આખું ઘર વેરવિખેર કરી નાખ્યું. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો. રાજના મકાનમાં આગ લાગતા આખું ઘર બળીને ખાક. બનાસકાંઠાના થરાદમાં એક મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. કોઈ કારણોસર મકાનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ. આગને કારણે લોકો તુરંત ઘરની બહાર નીકળી ગયા હતા. વહેલી સવારે લોકો ભર ઊંઘમાં હતા ત્યારે ઘર ભડભડ સળગવા લાગ્યું. જોત જોતામાં ઘર આગને હવાલે થઈ ગયું. આગ એટલી વિકરાળ હતી કે ઘરના એક એક ખૂણામાં આગ ફેલાઈ હતી. આખું મકાન ખાક થઈ ગયું તો ઘર વખરી પણ બળીને ખાક થઈ ગઈ. થરાદ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી. સાબરકાંઠા અને ગીર સોમનાથમાં ગેસનો બાટલો ફાટતા અફરાતફરી મચી ગઈ. સાબરકાંઠાના વડાલીના ધામડી ગામે ગેસનો બાટલો ફાટ્યો. ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ. વહેલી સવારે ઘરમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘર ધણધણી ઉઠ્યું. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે એક વ્યક્તિને ઈજા પહોંચી. બ્લાસ્ટના કારણે ઘરમાં રહેલી ઘર વખરી બળીને ખાક થઈ. બ્લાસ્ટના કારણે આખું ઘર બળીને ખાક થયું. દ્રશ્યમાં જોઈ શકાય છે કે બ્લાસ્ટની ભયાનકતા આખું ઘર વેરવિખેર કરી ચૂકી છે. આ બાજુ ગીર સોમનાથના ઉનામાં ચા બનાવતી વખતે જ બ્લાસ્ટ થયો હતો. ઉના વડલા ચોક નજીક પટેલવાડીમાં ચા બનાવતી વખતે ધડાકાભેર બાટલો ફાટતા 4 લોકોને ગંભીર ઇજા પહોંચી. અમદાવાદના ચાંગોદર અને બાવળા હાઈવે પર એક ઓક્સિજન સિલિન્ડર ભરેલી આઈસરમાં બ્લાસ્ટ થતા મજૂરોના મોત થયા છે, જ્યારે એક રાહદારી ગંભીર રીતે દાઝી ગયા હોવાની જાણકારી છે. અમદાવાદ શહેરમાંથી પસાર થતો ચાંગોદર બાવળા હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો. અહીં હાઈવે પર એક ઓક્સિજન સિલિન્ડર ભરેલી આઈસરમાં બ્લાસ્ટ થયો, જેમાં 2 મજૂરોના ઘટના સ્થળે જ મોત થયા, જ્યારે આ બ્લાસ્ટ દરમિયાન રસ્તા પર ચાલનારી એક રાહદારી મહિલાને પણ ગંભીર રીતે ઇજા પહોંચી. હાલમાં ઘાયલ રાહદારી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ચાંગોદર બાવળા હાઈવે પર આઈસરમાં બ્લાસ્ટ થવાને કારણે આખો હાઈવે રોડ બ્લોક થઈ ગયો હતો અને ઠેર ઠેર વાહનોનું ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. અમદાવાદમાં ફરી એકવાર જોવા મળ્યો રફતારનો કહેર. ડિવાઇડર સાથે કાર અથડાયા બાદ 2 ગોથા મારી ગઈ. અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો. આ વખતે નભીરાએ અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં પૂરપાટ ગાડી ચલાવી આતંક મચાવ્યો. માણેકબાગ 4 રસ્તા પાસે પૂરપાટ આવતા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. અંજલિ 4 રસ્તા તરફથી આવતી કાર એટલી સ્પીડમાં હતી કે કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ 2-3 ગોથા મારી ગઈ હતી. કારમાં દારૂની બોટલ મળી આવી. અમદાવાદ જેવા દ્રશ્યો ગાંધીનગરથી પણ જોવા મળ્યા. ગાંધીનગરમાં નશાખોર કાર ચાલકે સર્જ્યો અકસ્માત. સંસ્કૃતિ કુંજ નજીક બેકાબુ કાર ડિવાઇડર પર ચડી કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બની ઘટના. ગંભીર ઇજાગ્રસ્ત કાર ચાલક સારવાર માટે ખસેડાયો. બનાસકાંઠાના પાલનપુરમાં અમીરગઢ હાઈવે પર કારનું ટાયર ફાટવાથી અકસ્માત સર્જાયો. આબુ રોડથી અમદાવાદ તરફ જતી કારનું ટાયર ફાટતા કાર પલટી. અકસ્માતમાં 1નું મોત થયું. કારમાં સવાર અન્ય 3 લોકોને ઇજા થઈ. મૃતદેહને પીએમ અર્થે ખસેડી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. આ બાજુ ભાવનગરના મહુવામાં ગમકવાર અકસ્માત સર્જાયો. ટ્રક અને મેજિક વાન વચ્ચે થયેલા અકસ્માતમાં 12 લોકોને ઇજા પહોંચી. વાનમાં બેઠેલી 12થી વધુ મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ ગઈ છે. અકસ્માત એટલો ગંભીર હતો કે મેજિક વાનનો આગળનો ભાગ તો આખો તૂટી ગયો. રાજકોટ જેતપુર અકસ્માતમાં 3 લોકોને ઇજા પહોંચી. સમઢિયાળા જેતપુર હાઈવે પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો. જામનગરની જીજી હોસ્પિટલમાં ફરી છવાયું શ્વાનનું રાજ. દર્દીઓની ખબર અંતર પૂછવા શ્વાન આવ્યા હતા, રાઉન્ડ મારતા નજરે પડ્યા. રસ્તા પર તો આપણે શ્વાનને અને રખડતા ઢોરને ફરતા જોયા હશે, પરંતુ જામનગરની વાત આવે ત્યારે એવું કહી શકાય કે જ્યાં સરકારી હોસ્પિટલમાં પણ શ્વાન લટાર મારતા જોવા મળે. જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ફરી એકવાર શ્વાનનું આટા મારતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. હોસ્પિટલની અંદર લોબીમાં એક સાથે અનેક શ્વાન રખડતા જોવા મળ્યા. જાણે હોસ્પિટલમાં ડોક્ટરની સાથે શ્વાન પણ દર્દીઓની ખબર અંતર પૂછવા માટે રાઉન્ડ મારવા નીકળ્યા હોય તેવું લાગી રહ્યું છે. હોસ્પિટલની અંદર શ્વાન ઘૂસી જતા દર્દીઓમાં ભાગદોડ મચી ગઈ. દર્દીઓમાં દહેશત ફેલાઈ ગઈ. હોસ્પિટલમાં સિક્યુરિટી માટે 1 કરોડ રૂપિયાનો ખર્ચ થયો, પરંતુ દર્દીઓની સાથે રખડતા પશુઓ પણ હોસ્પિટલની અંદર આરામથી લટાર મારતા જોવા મળ્યા. ત્યારે હવે પગ તળે રેલો આવતા હોસ્પિટલનું તંત્ર ફરી એની એ જ કાર્યવાહીનું જૂનું ગીત વગાડે છે.
આ બાજુ નવસારી શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. નવસારી શહેરમાં આવેલા જૂના થાણા નજીક મુખ્ય રસ્તા પર બે આંખલા બાખડ્યા. વૃદ્ધ દંપતીને ઢોરે અડફેટે લઈ ઉડાવ્યા. રાહદારીઓ સારવાર અર્થે ખસેડ્યા. મુખ્ય રસ્તા પર આંખલાની લડાઈ થતા ટ્રાફિક જામ સર્જાયો. સ્થાનિકોએ પાણી અને લાકડીઓ મારી આંખલાને છૂટા પાડ્યા. મુખ્ય રસ્તાની સાઈડ ઉપર પાર્ક કરેલ બાઇક અને કારને નુકસાન થયું. અમરેલીના રાજુલામાં તો દીપડાએ ભારે કરી. ત્રણ દિવસ પહેલા રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં આક્રમક બનેલી એક સિંહણે ત્રણ લોકો પર હુમલો કર્યો, ત્યારે હવે એક દીપડો હોસ્પિટલમાં ઘૂસી ગયો. રાજુલામાં બની રહેલા એક હોસ્પિટલ બિલ્ડિંગમાં ઘૂસી ગયો, જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો. રાજુલા શહેર નજીક છતડિયાની શ્રી રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ સંચાલિત મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર નિઃશુલ્ક હોસ્પિટલ બની રહી છે, જેની હજુ કામગીરી ચાલી રહી છે. ત્યારે હોસ્પિટલના બિલ્ડિંગના બીજા માળે દીપડો રૂમ અંદર આવી બેસી ગયો. હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ પ્રેમી વિપુલ લહેરીને તેમજ તાત્કાલિક રાજુલા રેન્જ વન વિભાગને જાણ કરાતા તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી. વન વિભાગની ટીમે દીપડાને બહાર કાઢવા માટે અનેક પ્રયાસો કર્યા. જોકે દીપડો હોસ્પિટલમાંથી તો બહાર નીકળી ગયો, પરંતુ વન વિભાગના હાથમાં આવે એ પહેલા ફરાર થઈ ગયો, જેથી વન વિભાગે દીપડાનું લોકેશન મેળવવા માટે તપાસ હાથ ધરી છે. બોટાદથી સમાચાર. ગઢડા તાલુકામાં દીપડાની દહેશત. હરિપર અને હોળાયા ગામની સીમમાં દીપડાની દહેશત. ગઢડા આરએફઓએ દીપડો હોવાની વાતની પુષ્ટિ કરી. વિસ્તારના લોકોને સતર્ક રહેવા વન વિભાગની અપીલ. હરિપરથી હોળાયા તરફ જતો આ કાચા રસ્તા પર લોકોએ ન આવવા આરએફઓને અપીલ કરી. વડોદરામાં હરણી હોનારત ઘટનાને લઈને હાઈકોર્ટ તંત્રને ખખડાવ્યું છે. હાઈકોર્ટે તંત્રને ખખડાવતા કહ્યું કે શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને સુઈ જાય છે. વડોદરા હરણી હોનારતને લઈને હાઈકોર્ટ લાલઘૂમ થઈ. હાઈકોર્ટે વડોદરા કોર્પોરેશનને બરાબરની લપડાક મારી. આ દુર્ઘટના મુદ્દે સુઓ મોટો અરજી પર સુનાવણી હાથ ધરાતા હાઈકોર્ટે કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશોનો બરાબરનો ક્લાસ લઈ લીધો. હાઈકોર્ટે ફટકાર લગાવતા સવાલ કર્યો કે શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને સુઈ જાય છે. દુર્ઘટના થયા બાદ નિંદ્રામાંથી જગાડવામાં આવે છે. જે લોકો એક્ટિવિટી ચલાવે છે તેમનો જવાબ જોઈએ. અધિકારીઓની પણ જવાબદારી હોવી જોઈએ. તો સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે જવાબ આપતા કહ્યું કે તમામ વોટર બોડીને જરૂરી સૂચનો જાહેર કર્યા છે. સાથે હાઈકોર્ટે કહ્યું કે આ સુઓ મોટો પિટિશનનો વ્યાપ માત્ર હરણી તળાવ પૂરતો જ સીમિત નથી. રાજ્યના તમામ તળાવો સરોવરો અને જળાશયોની સ્થિતિ બાબતે તપાસ કરાવો. ત્રણ અઠવાડિયામાં વિસ્તૃત જવાબ રજૂ કરવા પણ હાઈકોર્ટે હુકમ કર્યો. બીજી તરફ વડોદરાના હરણી બોટ દુર્ઘટનામાં એફએસએલની તપાસમાં મોટા ખુલાસા થયા છે. ક્ષમતા કરતા વધુને બેસાડતા દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું. બોટમાં 1 ટનની ક્ષમતા હતી, 1.5 ટન વજન થયું હતું. બોટના આગળના ભાગે કોઈને બેસાડતા નથી, છતાં બોટના આગળના ભાગે 10 બાળકોને બેસાડ્યા હતા. આ મામલે રિપોર્ટ હજી સુધી તૈયાર નથી થયો. રાજ્ય સરકારને હજી નથી સોંપાયો ઘટનાનો રિપોર્ટ. કલેક્ટર એબી ગોરે સરકાર પાસે 5 દિવસનો સમય માંગ્યો છે. તો હરણી બોટકાંડમાં પોલીસે આરોપી નિલેશ જૈન અને દોષી પરિવારની પણ ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ થઈ છે. હજી પણ 6 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. સામાજિક કાર્યકરોએ મુંડન કરાવી વડોદરા બોટ દુર્ઘટનાના 14 મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. વડોદરામાં હરણી હોનારતમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા સામાજિક કાર્યકરોએ હરણીની બહાર જ મુંડન કરાવ્યું. બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 સામાજિક કાર્યકરોએ હરણી તળાવની બહાર મુંડન કરાવ્યું. આ સાથે જ મૃતકોને ન્યાય મળે તેવી ગૃહમંત્રી સમક્ષ માંગણી કરી. બંને મુંડન કરાવી જ્યાં સુધી મૃતકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૂછ નહીં રાખવા માટે પ્રતિજ્ઞા લીધી. શાસ્ત્રોક્ત વિધિ રીતે મુંડન કરાવતા અહીં લોકોના ટોળા એકત્ર થઈ ગયા. કમલેશ પરમાર અને મહેન્દ્રસિંહ રાઠોડે દુર્ઘટનાના 12મા દિવસે કરાવ્યું મુંડન. સ્કૂલ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી. તમામ કસૂરવારોને આકરી સજા થાય તેવી માંગ. મહીસાગરમાં બસના અભાવે મુસાફરો રજળી પડ્યા. લોકોએ બસ રોકી કર્યો વિરોધ. ગામે ગામ એસટી બસ પહોંચી હોવાના બળગા ફૂંકતા તંત્રની પોલ ખોલતા આ દ્રશ્ય જુઓ. મહીસાગરના ભાદરોડ ગામમાં પૂરતી બસ સુવિધાના અભાવે લોકો રજળી રહ્યા હતા. 1-2 બસ જ આવતા વિદ્યાર્થીઓનું ભણતર બગડ્યું હતું. મહીસાગરના ભાદરોડ ગામમાં 1-2 બસ જ આવતા બસમાં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી. બેસવા તો શું, લોકો ચડી પણ શકતા નથી. વિદ્યાર્થીઓને બસમાં જગ્યા ન મળતા અને સમયસર બસ ન મળતા હલ્લાબોલ કર્યો હતો. રોડ પર લોકોએ એકત્રિત થઈ ચક્કાજામ કર્યો હતો. રસ્તા વચ્ચે વિદ્યાર્થી અને વાલીઓએ એસટી બસને રોકીને વિરોધ કર્યો હતો, જેના કારણે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. રસ્તા વચ્ચે બસ રોકાતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. અંતે પોલીસે મામલો થાળે પાડી બસને આગળ મોકલી હતી. આવી હાલત દરરોજની હોય છે. બસમાં જગ્યા ન મળતા અનેક વિદ્યાર્થીઓને બસમાં ઉભા રહીને અભ્યાસ અર્થે જવું પડે છે. ઉપરાંત સમયસર બસ ન મળવાથી અભ્યાસમાં પણ નુકસાન થાય છે. આ કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે યોગ્ય બસ સેવા શરૂ કરવાની માંગ કરાઈ હતી. સવાલ એ પણ છે કે ખીચોખીચ ભરેલી ખખડધજ બસનું ક્યારેક અકસ્માત થશે તો જવાબદાર કોણ રહેશે? સલામત સવારી ક્યારેક અસલામત બની જશે? તો શિક્ષકોની કાયમી ભરતીની માંગ સાથે હજારો લોકોએ કર્યો વિરોધ.
ગ્રામીણ શિક્ષકોની ભરતીને લઈને ઉમેદવારો મેદાને ઉતર્યા. તમામ વિષયમાં ખાલી પડેલી 32,000 શિક્ષકોની ભરતી માટે ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. ગાંધીનગર સચિવાલયના ગેટ નંબર 1 પાસે શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. તમામ ખાલી પડેલી જગ્યાઓ માટે કાયમી ભરતી કરવાની માંગ સાથે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરવાની પણ ચીમકી ઉચ્ચારી. ટેટ અને ટાટની પરીક્ષા 2018 પછી 2023ના વર્ષમાં લેવાઈ હતી, જ્યારે પરીક્ષા લેવાય અને પરિણામ પણ જાહેર થઈ ગયું, પરંતુ કાયમી ભરતીની કોઈ જાહેરાત કરવામાં આવી નથી, જેથી હજારો ઉમેદવારોની વયમર્યાદા ભરતી માટે પૂરી થઈ રહી છે. આથી વયમર્યાદાને ધ્યાનમાં લઈ નવી ભરતી જાહેર કરાય તેવી માંગ ઉમેદવારો કરી રહ્યા છે. કોંગ્રેસમાંથી વધુ વિકેટો પડી. પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા સહિત હજારો કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે ઓપરેશન લોટસ શરૂ કર્યું છે. આ ઓપરેશન અંતર્ગત ભાજપની નજર સૌરાષ્ટ્ર પર છે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક ફટકો લાગ્યો છે. જામનગર જિલ્લાના જામજોધપુર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા સહિત હજારો કાર્યકરો ગાંધીનગર ખાતે ભાજપનો ખેસ ધારણ કર્યો. લગભગ 17 મિનિટ સુધી ભાજપનો ખેસ ટોપી પહેરાવાની વિધિ ચાલી હતી. ભાજપમાં જોડાવા માટે જાણે રીતસરની પડાપડી થઈ હતી. ભાજપના ભરતી મેળામાં કોંગ્રેસના 2 પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા અને બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાયા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે ખેસ પહેરાવીને સ્વાગત કર્યું, તો અમદાવાદ કોંગ્રેસના ચારણ સમાજના આગેવાનોએ પણ કેસરિયા કરી કાઢ્યા. બળવંતસિંહ ગઢવી, ઘનશ્યામ ગઢવીએ ભાજપનો ખેસ ધારણ કર્યો. આર કે ચૌહાણ અને બળવરસિંહ પણ ભાજપમાં જોડાતા આ બાજુ વડોદરાની સાવલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહેલા કુલદીપસિંહ રાહુલજીએ પહેર્યો ભાજપનો ખેસ. વિવિધ પાર્ટીના પૂર્વ હોદ્દેદારો, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ, સદસ્યો સહિતના આગેવાનોએ સી આર પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો. આ બાજુ ગાંધીનગરમાં ભાજપની ભરતીમાં સરપંચો પણ જોડાયા. એક સાથે 100 જેટલા સરપંચ ભાજપમાં જોડાઈ ગયા. નેતાઓ જ નહીં પરંતુ સરકારના નિવૃત્ત અધિકારીઓ પણ કેસરિયા રંગમાં રંગાયા. જીએસટી વિભાગમાંથી વીઆરએસ લઈને રમેશ ચૌહાણ સહિત સમર્થકોએ ભાજપમાં એન્ટ્રી મારી. ભાજપમાં ભરતીની મોસમ પૂરબહારમાં ખીલી છે, તો અમદાવાદ કોંગ્રેસે પણ પક્ષમાં ભરતી કરવાની શરૂઆત કરી. વિરાટનગર વોર્ડના પૂર્વ કોર્પોરેટર ગીતાબેન કીર્તિભાઈ પટેલની કોંગ્રેસમાં ઘર વાપસી. ગીતાબેન પટેલની સાથે ઠક્કર બાપા અને નિકોલ વિધાનસભાના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમારની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા. આ તકે કોંગ્રેસ શહેર પ્રમુખે કહ્યું કે જે લોકો કોંગ્રેસમાં આવવા માંગતા હોય તેમના માટે કોંગ્રેસના દ્વાર ખુલ્લા છે. તો ભાજપમાં જોડાયેલા કોંગ્રેસી નેતાઓ અંગે વિધાનસભા ઉપનેતા શૈલેષ પરમારે કહ્યું કે ઘણા દિગ્ગજ નેતા કોંગ્રેસ છોડીને ગયા હતા, એમની ભાજપમાં શું દશા છે એ જોઈ લો. સત્યાવીસમી ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણી યોજાશે. ગુજરાતમાં 4 સીટ માટે થશે ચૂંટણી. ભાજપે તમામ બેઠકો જીતવાનો કર્યો દાવો. ફેબ્રુઆરીના અંતમાં ગુજરાતની ખાલી પડેલી રાજ્યસભાની 4 બેઠક માટે ચૂંટણીના ઢોલ વાગશે. રાજ્યસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ભાજપના મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસના અમી યાજ્ઞિક નારાયણ રાઠવાની ટર્મ પૂરી થતી હોવાથી ચૂંટણીની જાહેરાત કરાઈ છે. 27 ફેબ્રુઆરીએ 15 રાજ્યોની 56 સીટ પર ચૂંટણી યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જે મુજબ ગુજરાતમાં 4 બેઠક પર ચૂંટણી યોજાશે. જે મુજબ 8 ફેબ્રુઆરી નોટિફિકેશન જાહેર થશે, જ્યારે ફોર્મ પરત ખેંચવાની તારીખ 20 ફેબ્રુઆરી રહેશે. રાજ્યસભાની ગુજરાતની 4 બેઠક બિનહરીફ જાહેર થશે. વિધાનસભામાં 156 બેઠકની બહુમતીના કારણે બંને બેઠકો ભાજપના ફાળે જશે. જોકે ગુજરાતના વિધાનસભાના પરિણામોના આધારે ભાજપને 3 બેઠક હાંસલ કરવામાં મુશ્કેલી નહીં પડે, પરંતુ 4થી બેઠક માટે પ્રાયોરિટી વોટ કારગર રહેશે. ત્યારે ભાજપ સાંસદ પદ માટે કોને પસંદ કરશે તેના પર સૌની નજર છે. સૂત્રો મુજબ 4 બેઠક પર નવા ચહેરા ઉતારવામાં આવે તેવી શક્યતાઓ છે. ભાજપ 4 બેઠકો માટે પ્રભારીઓની નિમણૂક કરશે, જોકે ઉમેદવારી માટેનો અંતિમ નિર્ણય હાઈકમાન્ડનો રહેશે. ભાજપે 4 બેઠકો પર જીતનો દાવો કર્યો છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો છે, હાલ 4, અને જૂન 2026માં ભાજપના 3 અને કોંગ્રેસના 1 સભ્ય નિવૃત્ત થઈ રહ્યા છે. તેમાં ભાજપના રામભાઈ મુકરિયા, રમીલાબેન બારા, નરહરી અમીન, જ્યારે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ સામેલ છે. ભાજપ 2026માં થોડી મહેનત કરીને આ 4 બેઠકો હાંસલ કરી શકે છે. આમ રાજ્યની તમામ 11 રાજ્યસભા બેઠક માટે ભાજપે 2026 સુધી રાહ જોવી પડશે. ગુજરાતીઓને ઠંડીથી મળી રાહત. નલિયા નહીં પરંતુ ગાંધીનગર બન્યું સૌથી ઠંડુ શહેર. રાજ્યની જનતાને કડકડતી ઠંડીમાંથી છુટકારો મળ્યો છે. રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરનું તાપમાન 13.9 ડિગ્રી, જ્યારે ગાંધીનગરનું તાપમાન 11 ડિગ્રી, નલિયાનું તાપમાન 13.8 ડિગ્રી, રાજકોટમાં 13 ડિગ્રી, પોરબંદર, ડીસા, વડોદરામાં 13 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગર, મહુવા, કેશોદમાં 14 ડિગ્રી પારો પહોંચ્યો. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ ઉત્તર ઉત્તર પશ્ચિમ રહેશે, તથા દક્ષિણ ગુજરાતમાં ઉત્તર ઉત્તર પૂર્વ તરફથી પવનની ગતિ રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કોઈપણ ભાગમાં વાદળછાયું વાતાવરણ કે વરસાદની આગાહી કરવામાં આવી નથી, તથા આગામી 3 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં પણ ફેરફાર આવશે નહીં. એટલે કે લઘુત્તમ તાપમાન યથાવત રહેશે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં તાપમાનનો પારો 1-2 ડિગ્રી જેટલો ઊંચો જઈ શકે છે.
જેને કારણે ઠંડીની અસર પણ ઘટે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 3 દિવસ સવારે આછું ધુમ્મસ છવાશે. કાલોલની મુખ્ય કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત, ખેડૂતોની મહેનત તણાઈ ગઈ. પંચમહાલ જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં વધુ એકવાર ગાબડું પડ્યું. કાલોલના શક્તિપુરા પાસે મુખ્ય કેનાલમાં 2 સ્થળોએ મસ્ત મોટા ગાબડા પડ્યા, જેમાં ધસમસતા વેગીલા પાણીનો પ્રવાહ અંદર પ્રવેશી રહ્યો છે, જેથી ગાબડું મોટું સ્વરૂપ લઈ રહ્યું છે. આ પરિસ્થિતિને લઈ અહીંથી પસાર થતા વાહન ચાલકો ઉપરાંત શક્તિપુરાના રહીશોને ભય સતાવી રહ્યો છે. તાત્કાલિક યુદ્ધના ધોરણે આ બંને ગાબડાનું સમારકામ કરવામાં આવે અને હાલ પાણીનો પ્રવાહ ઓછો કરવામાં આવે એવી સ્થાનિકો માંગણી કરી રહ્યા છે. મહત્વનું છે કે હાલ જે સ્થળે ગાબડું પડ્યું છે, જેના અંદરના ભાગમાં પોલાણ થતા કેનાલની સાઈડમાં આવેલી પેરાફિટ દિવાલના પ્લાસ્ટરમાં પણ તિરાડો પોપડા નીકળતા જોવા મળી રહ્યા છે. અગાઉ પણ નર્મદા મુખ્ય કેનાલમાં શક્તિપુરા અને આજુબાજુ ગાબડા પડ્યા હતા, જેનું માંડ સમારકામ કરવામાં આવ્યું છે. બીજી તરફ નવા ગાબડા પડવાનો સિલસિલો હાલ યથાવત જોવા મળી રહ્યો છે. મોંઘવારીના માર વચ્ચે હવે બટેકાના પણ વચ્ચે ભાવ. ગરીબોને પોસાતા બટાકા પણ હવે મોંઘા દાળ થવાના છે. બટાકાના ભાવમાં પણ આગામી દિવસોમાં તોતિંગ વધારો થવાનો છે, કેમ કે બનાસકાંઠામાં બટાકાના કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો થયો છે. કોલ્ડ સ્ટોરેજ માટે કટ્ટાદીઠ 10 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે. ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. લેબર તેમજ લાઇટ બિલ વધુ આવવાના કારણે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રતિકિલો 2.40 રૂપિયા ભાડાના ચાર્જમાં 20 પૈસાનો વધારો કરી 2.60 રૂપિયા કિલો દીઠ ચાર્જ વસૂલાશે. આ ઉપરાંત ગ્રેડિંગ ચાર્જ પેટે 12.50 રૂપિયા અલગથી વસૂલવાનો નિર્ણય કરાયો છે. જિલ્લામાં 199 કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે, જે 3.15 કરોડ કટ્ટા સ્ટોર કરવાની ક્ષમતા ધરાવે છે. કોલ્ડ સ્ટોરેજમાં મુકતા બટાકાના ભાડાના ભાવ હવે વધુ ચૂકવવા પડશે, જેની સીધી અસર બજાર ભાવ પર પડશે. ડીસામાં તેલની પેઢીમાં કામ કરતા મહેતાજી પિતા પુત્ર હિસાબમાં કર્યો ખેલ, 90 લાખનું લગાવ્યો ચૂનો. બનાસકાંઠાના ડીસામાં મહેતાએ તેલની પેઢી સાથે કર્યો મોટો ખેલ. ડીસામાં તેલની પેઢીના મહેતાજીએ હિસાબમાં ગોટાળા કરી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું. મહેતાજી તરીકે કામ કરતા યુવાન દર્શન પોપટિયાએ તેના પિતા જયેશ પોપટિયા સાથે મળીને મોટું કૌભાંડ આચર્યું છે. ગોડાઉનમાંથી 90,69,000નું તેલ બારોબાર વેચી દીધાનો પેઢીના માલિકે આરોપ લગાવ્યો છે. આ છેતરપિંડીમાં મહેતાજી અને તેના પિતા ઉપરાંત સપ્લાય માટે ગાડી ચલાવનાર સામે પણ ફરિયાદ નોંધાઈ છે. હિસાબમાં ગોટાળો ધ્યાને આવતા સમગ્ર છેતરપિંડી સામે આવી. હાલ પોલીસે મહેતાજી તરીકે કામ કરતા યુવકની અટકાયત કરી છે, જ્યારે અન્ય 2 આરોપી હજુ પણ ફરાર છે. ગુજરાતની 21 ગૌશાળા પાંજરાપોળ પર વહ્યા દાનના ધોધ, 37 મિનિટોમાં મળ્યું 1,08,00,000 રૂપિયા. બનાસકાંઠા સહિત ગુજરાતની 21 ગૌશાળાની દાનની તિજોરી છલકાઈ ગઈ. ગૌપ્રેમીઓએ દાનનો ધોધ વહાવ્યો. માત્ર 37 મિનિટોમાં જ 1,08,00,000 રૂપિયાનું દાન મળ્યું. બનાસકાંઠામાં સમસ્ત મહાજન મુંબઈ તરફથી ગુજરાતની ગૌશાળાઓ અને પાંજરાપોળો માટે ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં ગુજરાતની 21 ગૌશાળા અને પાંજરાપોળોને 1,08,00,000નો ચેક અર્પણ કરાયો છે. સમસ્ત મહાજન મુંબઈ તરફથી ગુજરાતભરની તમામ ગૌશાળા અને પાંજરાપોળ માટે આર્થિક સહાય અને સ્વાવલંબન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાભરમાં આવેલી જલારામ ગૌશાળામાં 11,000 જેટલી ગાયોની સેવા કરતા યુવાનોની કામગીરીને પુરુષોત્તમ રૂપાલાએ બિરદાવી હતી. ગુજરાતની સૌથી મોટી જલારામ ગૌશાળા ભાભર ખાતે 11,000 ગાયોની નિષ્ઠાપૂર્વક સેવા કરવામાં આવે છે. ગુજરાતની એકમાત્ર ગૌશાળા છે જ્યાં 4,000 જેટલી બીમાર ઘાયલ ગૌ માતાની સારવાર કરવામાં આવે છે. ગુજરાતના આંગણે 69માં ફિલ્મફેર એવોર્ડે ધમાલ મચાવી. રણબીરને બેસ્ટ એક્ટર તો આલિયાને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ. ગાંધીનગરનું ગિફ્ટ સિટી એક રાત માટે બોલિવૂડ સિટી બની ગયું હતું. હિન્દી ફિલ્મ ઉદ્યોગના શ્રેષ્ઠ કલાકારો અને ટેકનિશિયનોને સન્માનિત કરવા માટે ફિલ્મફેર એવોર્ડ 2024 ગિફ્ટ સિટીમાં યોજાયો હતો. 69માં ફિલ્મફેર એવોર્ડમાં ભાગ લેવા માટે આખું બોલિવૂડ ઉમટી પડ્યું હતું. સેલેબ્સનો જમાવડો પણ જોવા મળ્યો. ગુજરાતમાં પહેલીવાર યોજાયેલા ફિલ્મફેર એવોર્ડના રેડ કાર્પેટ પર ખ્યાતનામ સેલિબ્રિટીઝે એન્ટ્રી કરી. સાથે જ ગુજરાતી કલાકારોએ પણ ગુજરાતનો ડંકો વગાડ્યો. બોલિવૂડની નગરીમાં બોલિવૂડના સ્ટાર્સે જમાવ્યો રંગ. કરણ જોહરની સાથે જાહ્નવી કપૂર, ગણેશ આચાર્ય, અપાર શક્તિ ખુરાના, જરીન ખાન અને કરિશ્મા તન્ના સહિત ઘણા મોટા સ્ટાર્સે એકથી એક ચડિયાતું પરફોર્મન્સ આપી ભર શિયાળે ગરમાવો લાવી દીધો હતો. બોલિવૂડ સ્ટાર્સે પોતાના ચાર્મ અને સ્ટાઇલથી ધૂમ મચાવી હતી. રણબીર કપૂરની ફિલ્મ એનિમલ અને વિક્રાંત મેસીની 12મી ફેલે ફિલ્મફેર 2024 એવોર્ડમાં સૌથી વધુ એવોર્ડ જીત્યા. રણબીર કપૂરને એનિમલ માટે બેસ્ટ એક્ટર અને આલિયા ભટ્ટને રોકી ઓર રાની કી પ્રેમ કહાની માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મફેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ હાજરી આપી હતી. જામનગરમાં 45 દિવસ માટે સાંસદ રમત મહોત્સવનો પ્રારંભ.
જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વિવિધ રમતો યોજાશે. 45 દિવસ માટે જામનગરમાં યોજાયેલા આ મહોત્સવમાં સૌ પ્રથમવાર 384 ટીમો ભાગ લઈ રહી છે. આ ખેલ મહોત્સવમાં વિવિધ જૂની પૌરાણિક રમતો પણ રમાડવામાં આવશે. પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ પણ વિવિધ જૂની પૌરાણિક રમતો રમાશે. જામનગરમાં ગ્રામ્ય કક્ષા બાદમાં તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ લીંબુચમચી, કબડ્ડી, સંગીત ખુરશી સહિતની વિવિધ રમત રમાશે, જેને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. તેથી લોકો મોટી સંખ્યામાં આ ખેલ મહોત્સવમાં ભાગ લે તેવી પૂનમબેન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી. નારાયણ સાંઈને હાઈકોર્ટથી ઝટકો. નારાયણ સાંઈએ જામીન અરજી પરત ખેંચી. કોર્ટ અરજી ફગાવવાનું વલણ અપનાવતા નિર્ણય. પૂરતા દસ્તાવેજો ન હોવાથી કોર્ટે કર્યો ઇનકાર. નારાયણ સાંઈએ 20 દિવસ માટે જામીન અરજી કરી હતી. અગાઉ ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા તેવું કોર્ટે અવલોકન પણ કર્યું. યોગ્ય દસ્તાવેજો તેની ચકાસણી જરૂર. ખેડા મહુદાના ધારાસભ્યનું ફેસબુક પર બન્યું બોગસ એકાઉન્ટ. ધારાસભ્ય સંજયસિંહ મહિડાના નામ પર કરી રૂપિયાની માંગ. અજાણ્યા શખ્સોની કરતૂતને લઈ ધારાસભ્યએ કરી જાણ. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ધારાસભ્યની અપીલ. બોગસ એકાઉન્ટ પર આર્થિક વ્યવહાર ન કરવા અપીલ. સુરતની સિટી બસનો વિડીયો વાયરલ. સિટી બસના ડ્રાઈવરની રાજાશાહીનો વિડીયો. બસનું એન્જિન ચાલુ રાખી ડ્રાઈવર આરામમાં બપોર બસ ચાલુ રાખી ઊંઘતા ડ્રાઈવરનો વિડીયો. 2 કલાક સુધી બસનું એન્જિન ચાલુ હોવાનો દાવો. સુરતના વરાજામાં શાળાની બહાર ધોરણ 12ની વિદ્યાર્થીની સાથે છેડતી કરનાર યુવકની ધરપકડ કરાઈ છે. વિદ્યાર્થીનીનો હાથ પકડી યુવકે બેભાન સરકતો કરી. સમગ્ર ઘટના વિદ્યાર્થીનીએ શાળાના શિક્ષકને જણાવતા શિક્ષકોએ પોલીસની જાણ કરી હતી. પોલીસે યુવક સામે ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી. અમદાવાદમાં પ્રેમમાં દગો મળતા પ્રેમિકાએ કર્યું હિંસક કૃત્ય. પોલીસ કસ્ટડીમાં જોવા મળતી મહિલાએ પોતાના પ્રેમી પર એસિડથી હુમલો કર્યો. ઘટના કંઈક એવી છે કે આરોપી મહિલા મહેજબીન અને ફરિયાદી વચ્ચે છેલ્લા 5 વર્ષથી પ્રેમ સંબંધ હતા. 51 વર્ષના ફરિયાદની પત્ની અને બાળકોને આ સંબંધની જાણ થઈ જતા તેણે મહેજબીન સાથે વાતચીત બંધ કરી દીધી હતી. પ્રેમીના આ વર્તનની ઉશ્કેરાઈ ગયેલી પ્રેમિકાએ પ્રેમીને પાઠ ભણાવવા પોતાના મિત્ર અમિત શર્મા સાથે એસિડ જેવો પ્રવાહી લઈને એમટીએસ કંટ્રોલ કેબિનમાં પહોંચી ગયા. સૌરાષ્ટ્ર એસોસિએશનનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. ચંદીગઢમાં એસસીએ ક્રિકેટરો પાસેથી મળેલા દારૂ અંગે પ્રેસ નોટ જાહેર કરી છે. આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ અને અસહ્ય ગણાવી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ટીમ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરશે અને જવાબદારો સામે જરૂરી પગલાં લેશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના અંડર 23 ટીમના 5 ક્રિકેટરોની કીટમાંથી ચંદીગઢ એરપોર્ટ પર દારૂ ઝડપાયો છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સરદાર પટેલની પ્રતિમા ખંડિત કરવાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. એસપીજીએ મહેસાણા સહિત રાજ્યના દરેક જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને વિરોધ કર્યો. એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે પોતાની ટીમ સાથે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી વિરોધ નોંધાયો. સાહેબની પ્રતિમા સાથે જે વ્યવહાર થયો છે તે બિલકુલ નહીં ચલાવી લેવામાં આવે. સુરતની યુવતીએ 21 વર્ષની ઉંમરમાં જ પાયલટ બનવાની સફળતા પ્રાપ્ત કરી છે. દીપાલી રાણા નામની યુવતી પોતાની મહેનતથી નાની ઉંમરમાં પાયલટ બનતા રાણા સમાજમાં ખુશીનો માહોલ છે. દીપાલીએ બાળપણમાં પહેલી ફ્લાઇટમાં બેસતા સમયે જ પાયલટ બનવાનું સપનું જોયું, જે સાકાર થયું છે. દીપાલીની સફળતાથી તેના પરિવાર સાથે સમાજમાં પણ ગર્વની લાગણી છે. સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2024-25 માટે 8,721 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું. પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું. શહેરના વિકાસ કાર્યો માટે 18,000 રૂપિયા 4,121 કરોડની જોગવાઈ કરી છે. વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું કરદાર વગરનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. મનપા કમિશનર દિલીપ રાણાએ વર્ષ 2023-24નું 5,327 કરોડનું રિવાઇઝ બજેટ, જ્યારે વર્ષ 2024-25નું 5,523 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. પાવાગઢ ખાતે ચતુર્થ આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ, જેમાં 113 યુવકો અને 48 યુવતીઓએ ભાગ લીધો. સ્પર્ધામાં પ્રથમ 10 ક્રમાંક મેળવનારને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યો. લીમખેડાની યુવતીએ ઉષા ચોરેલે પ્રથમ ક્રમાંક. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર નર્મદાની મુલાકાતે એકતાનગરમાં વાગડીયામાં IHCL સ્કિલ સેન્ટરના ઉદઘાટન સમારોહમાં ડોક્ટર એસ જયશંકર ઉપસ્થિત રહ્યા. અહીં આદિવાસી યુવાનોમાં કૌશલ્ય વિકસાવવા IHCL સ્કિલ સેન્ટર મહત્વનો ભાગ ભજવશે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.